ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો મા અંબાના ધામમાં માત્ર 100 મીટરના વિસ્તારમાં બંને ઉમેદવારોએ સભા કરી હતી. હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ આવનારી 7 મેના રોજ ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા સીટના ભાજપાના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા અને અંબાજી ખાતે બક્ષીપંચ મોરચા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ પ્રદેશના મહામંત્રી રજની પટેલના અધ્યક્ષસ્થાને ભગવતી વાટિકામાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ખાસ કરીને આ કાર્યક્રમમાં ભાદરવી પૂનમે યાત્રિકોને નિઃશુલ્ક સેવા આપી હતી, તેવા રિક્ષા ચાલકોને શુભેચ્છા આપવામાં આવી હતી. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં રબારી સમાજ, ભરથરી સમાજ, વણજારા સમાજ, બ્રહ્મ સમાજ સાથે અન્ય સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપાના મહિલા ઉમેદવાર રેખાબેનને સાફો પહેરાવી તેમજ ભાજપાનો ખેસ પહેરાવી ચૂંટણી જીતવા શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર દેશ અને ગુજરાત જે પ્રકારે માનનીય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ઉત્સુક છે, આનંદથી મતદાન કરી રહ્યું છે, એમ 26માંથી 26 બેઠકો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અંકે કરશે. 5 લાખ કરતાં વધારે લીલોથી જીતવા માટેની જે આહ્વાન અમારા પક્ષના પ્રમુખ માનનીય પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે કર્યું છે એ પ્રમાણે કાર્યકર્તાઓ અને પ્રજાજનો કામે લાગ્યા છે, ત્યારે બનાસકાંઠાની સીટ પણ 5 લાખ મતોથી અમે જીતીશું એ પ્રકારની વ્યવસ્થા સાથે આગળ વધી રહ્યા છે. માનનીય નરેન્દ્રભાઈએ નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને આત્મનિર્ભર ભારત અને આવનારા સમયમાં આ દેશ એ સમગ્ર વિશ્વમાં ત્રીજી આર્થિક વ્યવસ્થા બને, વિકસિત ભારત બને એ પ્રકારના સંકલ્પ સાથે યુવાનો માટે, મહિલાઓ માટે, ગરીબો માટે અને ખેડૂતો માટે આગામી સમયમાં જે કામ કરવાની વાત કરી છે એને લઈને દેશનો પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક નાગરિક, પ્રત્યેક મતદાતા એ મન બનાવીને બેઠો છે કે અમે ભારતીય જનતા પાર્ટી તરફે, માનનીય નરેન્દ્રભાઈ તરફે કમળના નિશાન પર મતદાન કરીશું, ગુજરાતમાંથી 26માંથી 26 બેઠકો અંકે કરીશું અને સમગ્ર દેશમાં 400 કરતાં વધારે સીટો પ્રાપ્ત કરીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ બને એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારનું મન દેશના લોકોએ બનાવ્યું છે. દેશની જનતાએ જે મન બનાવ્યું છે એમાં ગુજરાત, રાજસ્થાન અને બાકીના બધા પ્રદેશોમાં પૂર્ણ સીટો, ભૂતકાળમાં પણ જે સીટો છે એ બધી જ સીટો રાજસ્થાનમાંથી પણ 25માંથી 25 સીટો એ ભારતીય જનતા પાર્ટીને મળેલી છે. આ વખતે પણ ત્યાંથી એ જ પ્રકારની જીત પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે.